નમસ્કાર. આજે ગુજરાતમાં જે કોવિડ 2019નું જે લેટેસ્ટ પોઝિટિવ કેસીસની માહિતી છે, કાલે સાંજે જે આપણી પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારબાદ કુલ 46 જેટલા કેસીસ આપણા ત્યાં પોઝિટિવ આવ્યા છે. પણ જેમ ગઈકાલે પણ આપણે સ્પષ્ટ રીતે ક્લેરિફાય કર્યું છે, કેમ કે આ નંબર જોઈને કદાચ લોકોને એમ ગભરાટ થાય કે બહુ ફેલાઈ ગયું છે, ફરી આપણે બધાને કહેવા માંગીએ છીએ કે આપણે બિલકુલ આમાં આશ્ચર્ય કે પછી કન્ફ્યુઝ કે પેનિક થવાની જરાય જરૂરત નથી. આ સિચ્યુએશન બિલકુલ અંકુશમાં છે, એટલા માટે કે આપણે આપણી ધારણા હતી કે આજે હોટસ્પોટ આપણે અલગ અલગ વિસ્તારો જાહેર કર્યા હતા, એટલે જ એમને બધાને કોર્ડન ઓફ કરવામાં આવ્યું છે. અને એની અંદર આપણી જે એક સ્ટ્રેટજી હતી કે બિલકુલ એક એક્શન પ્લાન કરીને ઇન્ટેન્સિવ ટેસ્ટિંગ કરવાનો નિર્ણય આપણા સરકાર તરફથી માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ જે મીટિંગ્સ રોજ થાય છે ત્રણેક દિવસ પહેલાં, કેમ કે આ હોટસ્પોટ્સ જે ડેવલપ થતા હતા એને બિલકુલ એની અંદર કોરોના કોવિડ 2019ને ડામવું જરૂરી હતું, કન્ટેન કરવું, એટલે જેને આપણે ક્લસ્ટર અને હોટસ્પોટ કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી કહીએ છીએ, એના સંદર્ભમાં આ નિર્ણય લેવામાં આવ્યું હતું. માટે એક એક ઘરમાં જઈને આપણે સર્વેલન્સ પણ કરીએ છીએ, જેટલા પણ લોકો કોન્ટેક્ટ પોઝિટિવ લોકોના કોન્ટેક્ટમાં આવ્યા હોય કે પછી જે માઇલ્ડલી પણ સિમ્પ્ટોમેટિક હોય એ બધાને આપણે ટેસ્ટ કરીએ છીએ. અને માટે આજે 46 કેસીસ પોઝિટિવ આવ્યા છે. જેમ ગઈકાલે પણ કહ્યું, આ સંખ્યા હજી પણ વધે એવી સંભાવના છે, પણ આ વિસ્તારોમાં સીમિત છે અને એ એક સારું લક્ષણ હશે, કેમ કે જેટલા કેસીસ આપણે આઇડેન્ટિફાય કરશું એટલા કેસીસને તરત જ આપણે ટ્રીટમેન્ટ પર મૂકી દઈએ છીએ, અથવા જે એસિમ્પ્ટોમેટિક હોય એટલે કોઈ એમાં લક્ષણ ન હોય તો પણ એમને આપણે ક્વોરન્ટીનમાં મૂકીએ છીએ, જેથી કે 14 દિવસ ઓબ્ઝર્વેશનમાં રહીને જરૂરી જણાય તો ફરી એક વખત 7 દિવસ પછી પણ ટેસ્ટ કરશું, અને બિલકુલ સાજા થઈ જાય પછી એમને પાછા ઘરે આફ્ટર ધ ડ્યુ પ્રોસીજર અને પ્રોટોકોલ ઘરે પાછા આપણે જવા માટેની અનુમતિ આપણા પ્રોટોકોલ મુજબ કરવામાં આવશે. અને આ કરવાથી હોટસ્પોટની અંદર પણ આ બીમારી ફેલાતું આપણે અટકાવી શકીએ જે ફેલાઈ ગયું છે ત્યાં, અને એ સિવાય બહારના વિસ્તારોમાં હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં પણ આ જે અહીંયા સંક્રમણ થયું છે ચેપનું એ બીજે વિસ્તારોમાં ન જાય એના માટે પૂરતી તકેદારી રાખીને એના ધ્યેયથી આ કામગીરી કરવામાં આવી રહી છે. આજે જે ટોટલ ડિસ્ચાર્જ થયા છે, 4 લોકો સાજા થઈને ઘરે ગયા છે. આજે મૃત્યુ 2 કેસીસમાં થયા છે. એક છે અમદાવાદના એક 40 વર્ષના પુરુષ, કેમ જે કિડની જેમને કે કિડનીની બીમારી હતી, એટલે એ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં હતા. અને એ જ રીતે બીજા એક વ્યક્તિ આજે જે ગુજરી ગયા છે એ ગાંધીનગરના એક પોઝિટિવ કોન્ટેક્ટના એમના રિલેશન ક્લોઝ કોન્ટેક્ટમાં આવતા હતા, 81 વર્ષના પુરુષ હતા, કે જેઓ પણ આ રીતે જેમનું દુઃખદ મરણ થયું છે. હવે આજના જે પોઝિટિવ કેસીસ છે 46 કોવિડ 2019ના, એનું બ્રેકઅપ આ પ્રમાણે છે. અમદાવાદમાં 11 કેસીસ આવ્યા છે, પાટણમાં 2 કેસીસ આવ્યા છે, વડોદરામાં 17. આ બધા 17-17 નાગરવાડા આજે સવારે ત્યાંના કલેક્ટરશ્રી સાથે પણ ડિટેલમાં વાત થઈ છે. ગઈકાલેથી ત્યાંના જે શ્રી ડૉક્ટર વિનોદ રાવ પણ ત્યાં કેમ્પ કરી રહ્યા છે એમની સાથે પણ સવારે ડિટેલમાં વાત કરી, એટલે આ વિસ્તાર જેને આપણે હોટસ્પોટ તરીકે આઇડેન્ટિફાય કર્યું હતું એ વિસ્તારથી જ આ તમામ 17 કેસીસ વડોદરાના નીકળ્યા છે. રાજકોટમાં પણ 5 કેસીસ છે, કચ્છના 2. આ બધા પણ જે ક્લસ્ટર્સ આવ્યા છે એની જ આસપાસ, એટલે માધાપરના વિસ્તારના છે. ભરૂચમાં 4 કેસીસ નવા આઇડેન્ટિફાય કર્યા છે આમોદમાં, અને એના માટે કાલે કલેક્ટરશ્રીનો મેસેજ પણ આવ્યો છે. અને આજે સવારે પોલીસના જે વડા છે શ્રી ડીજીપી શિવાનંદ ઝા સાહેબ સાથે પણ આની વાત કરી છે. તેઓ આની અંદર પૂરી ઇન્કવાયરી કરી રહ્યા છે કે આ ક્યાંથી આવ્યું, કઈ રીતે કઈ કોન્ટેક્ટ એસ્ટાબ્લિશ થાય છે, એટલે એ પણ બપોર સુધીમાં એમને જે ડિટેલ્સ મળશે એ પણ શેર કરવામાં આવશે. ગાંધીનગરમાં 1 પોઝિટિવ કેસ અને ભાવનગરના 4, એમ કરીને કુલ 46 પોઝિટિવ કેસીસ આપણા ત્યાં ગઈ અખબારી યાદી પછી થયા છે. હવે આનું ટોટલ કરતાં કુલ અત્યાર સુધીના જે પોઝિટિવ કેસીસ છે 308 એટલા પોઝિટિવ દર્દીની ક્યુમ્યુલેટિવ
અત્યાર સુધીનો ટોટલ સરવાળો થાય છે. અત્યારે જે એક્ટિવ પેશન્ટ્સ છે એ છે 259,259. એમાંથી 2 લોકો ક્રિટિકલ છે, વેન્ટિલેટર પર છે, અને 257 જેટલા લોકો સ્ટેબલ છે, એટલે એમની કન્ડિશન ગંભીર નથી અને એમની સારવાર એ રિસ્પોન્ડ કરશે અને બધું બરાબર રહેશે તો એ પણ ડિસ્ચાર્જ થઈ શકશે. 30 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને પાછા ઘરે ગયા છે અને અત્યાર સુધી 19 લોકોનું અવસાન, દુઃખદ મરણ પણ થયું છે. હવે જે ટેસ્ટ કર્યા, જેમ કહેવામાં આવ્યું છે કે છેલ્લા 3-1 દિવસથી આપણે આજે એક્શન પ્લાન બનાવ્યું છે. હોટસ્પોટ્સની અંદર એક ખાસ એક સિરિયસ ઓપરેશન આપણે શરૂ કર્યું છે. એના ભાગરૂપે રોજના આપણે ઓલમોસ્ટ 1000 ટેસ્ટ માટેની આપણે પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે હમણાં પણ ગયા 24 કલાકમાં, ગઈકાલ તો ખરા પણ ગઈકાલ સવારથી અત્યાર સુધી 978 જેટલા ટેસ્ટ આપણે કર્યા છે. એમાંથી ટોટલ, એટલે ગઈકાલ સહિત ગઈકાલના 21 અને આજના 46 એમ કરીને 67 જેટલા કેસીસ પોઝિટિવ આવ્યા છે. નેગેટિવ 635 જેટલા કેસીસ નેગેટિવ છે અને પેન્ડિંગ કેસીસ જે છે 276 એટલા હજી પેન્ડિંગ છે. એટલે આ રીતે, અને મોટાભાગના જે પેન્ડિંગ છે સુરત વિસ્તારના બાકી છે. અને એક કેટલી, કેમ કે આમાં જે તે વિસ્તારમાં રહેનાર લોકોને આની આ ડેટા જાણવા માટેની એક ઉત્સુકતા પણ હોય છે, એટલે અમદાવાદમાં ટોટલ પણ મોટાભાગના આજના જે કેસીસ આવ્યા છે એ તમામ હોટસ્પોટ વિસ્તારના જ છે. એમ કરીને 153 કેસીસ અમદાવાદના છે. સુરતના 24 કેસીસ છે, રાજકોટમાં 18 કેસીસ છે, વડોદરામાં 39 કેસીસ છે, ગાંધીનગરમાં 14 કેસ છે, ભાવનગરમાં 22, કચ્છની અંદર અત્યાર સુધી કુલ 4 કેસીસ છે, 4 કેસીસ, મહેસાણામાં 2, ગીર સોમનાથની અંદર પણ 2 કેસીસ છે, પોરબંદરમાં 3 કેસીસ ઇન પોરબંદર, પંચમહાલમાં 1 કેસ, પાટણમાં 14, છોટાઉદેપુરમાં 2 કેસીસ, જામનગર અને મોરબી, સાબરકાંઠા, દાહોદ આ ચારે ચારમાં 1-1 કેસ છે. હું રિપીટ કરું, જામનગર, મોરબી, સાબરકાંઠા અને દાહોદ આ ચારે ચાર જિલ્લામાં 1-1 કેસ છે. ભરૂચમાં નવા 4 કેસીસ આવ્યા છે અને આણંદમાં 2 કેસીસ છે. એ રીતે આપણું જે સરવાળો છે 308 થાય છે, 308. અને એ પૈકી જે વિદેશથી ટ્રાવેલ કરીને આવ્યા છે, ડાયરેક્ટલી જે પોઝિટિવ બન્યા છે, એવા 33 કેસીસ છે. 32 એવા કેસ છે કે જે આંતરરાજ્ય જે લોકોએ ટ્રાવેલ પ્રયાણ કર્યું છે, પ્રવાસ કર્યું છે, અને લોકલ જે છે 243 એવા કેસીસ છે કે જે લોકલ ટ્રાન્સમિશનના છે. અને આ સિવાય જે ખાસ વિગત એક આપવાની છે કે ગઈકાલે જેમ કહેવામાં આવ્યું, માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ જે આપણી મિટિંગ થાય છે એમાં નિર્ણય લીધા મુજબ જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMAના સભ્યો સાથેની પણ એક બહુ જ સફળ મિટિંગ કાલે યોજવામાં આવી, જેમાં આપણા માનનીય આરોગ્યમંત્રીશ્રી અને આપણા માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી શ્રી નીતિન પટેલ સાહેબ પણ ઉપસ્થિત હતા. અને આ મિટિંગમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી પણ હાજર હતા. અને એમાં અલગ અલગ જિલ્લાના જે IMAના હોદ્દેદારો છે એમના પ્રેઝિડન્ટ્સ, સેક્રેટરીઝ પણ હાજર હતા. અને આની અધ્યક્ષતામાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ હતા. અને ખૂબ પોઝિટિવ પ્રતિસાદ IMA, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના બધા સભ્યોએ આપી છે. એની એક ફોલોઅપ એક્શન તરીકે આજથી રોજ એમના જે એક સ્ટેટ લેવલની એક એક્સપર્ટ કમિટીની એક રચના કરવામાં આવી છે કે જેની રોજ એક મિટિંગ, અમારી ઓડિયો મિટિંગ 15-20 મિનિટની થશે. અને એ જ રીતે દરેક જિલ્લાની અંદર પણ કલેક્ટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ આ IMAના મેમ્બર્સ સાથે પણ એક મિટિંગ રોજ થશે, એમના હોદ્દેદારો અને જે સારા એક્સપર્ટ ડૉક્ટર્સ છે. અને આપણે બધા લોકડાઉનના કન્ડિશન્સનું બિલકુલ પાલન કરીએ અને ઇમ્યુનિટી બિલ્ડ કરવા માટે જે અલગ અલગ
આયુષ મંત્રાલય દ્વારા અને બીજા જે પ્રેક્ટિસિસ છે અપનાવીએ. નમસ્કાર. Thank you.